आरोपी पीयूष भाई उर्फे बोडियो ईश्वर भाई बाप भाई वणकर उम्र वर्ष 40 रहवासी वसो काशलापुरा पुनीत चौक नी पाछल तालुको वसो जिल्लो खेड़ानाओए तारीख 5 ऑगस्ट 2020 ना रोज 9:30 वाग्याना सुमारे मौजे वसो काशलापुरा फळियामां तेओना पिता ईश्वरभाई बापभाई वणकरना मकान उपर तरवार लई मकानना रसोडानी बाजूमां आवेल रवेशीमां ईश्वरभाईओना चा नास्तो करी रहेल हता ते समये तेओने कहेल के तमारे मारा मकानना भागनुं शुं करवुं छे તમે મને કેમ ભાગ આપતા નહીં તેમ કહી ઉશ્કેરાઈ જઈ મારી નાખવાના ઈરાદે તલવારના ઉપરા છાપરી માથામાં પાછળના ભાગે તથા ગાલ ઉપર તલવારના ઘા મારી જીવલેણ ઈજાઓ કરેલી હતી જે મતલબની ફરિયાદીએ વસો પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના રજીસ્ટ્રેશન નંબર 123/2020 ઇપીકો કલમ 307 મુજબ ફરિયાદ આપેલ જે અંગેનો ટ્રાયલ નડિયાદના મેજિસ્ટ્રેટ પ્રિન્સિપાલ સેશન્સ જજ એ આઈ રાવલની કોર્ટમાં સેશન્સ કેસ નંબર 39/2020 ચાલી જતા આજ રોજ મદદનીશ સરકારી વકીલ પી આર ત્રિવારીની દલીલોને તેમજ કુલ 14 શાહેદોના પુરાવા અને લગભગ 16 જેટલા દસ્તાવેજી પુરાવાઓ વગેરે ધ્યાને લઈ ગુનાનું વધતું જતું પ્રમાણ અટકાવવાની ન્યાયપાલિકાની પવિત્ર ફરજ બનતી હોય વગેરે કારણોને ધ્યાને લઈને આરોપીને ઇપીકો કલમ 307ના ગુનામાં આરોપીને તકસીરવાન ઠરાવી 5 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 3,000 દંડ અને દંડ ન ભરે તો વધુ 2 માસની કેદની સજાનો હુકમ કરેલ છે. આજરોજ આ કામના આરોપી પિયુષ વણકરને નામદાર ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે 5 વર્ષની સખત કેદની સજા 3,000 રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો 2 માસની સખત કેદની સજાનો હુકમ કરેલ છે. કેસની વિગત એવી છે કે તારીખ 5/8/2020 રોજ આ કામનો આરોપી પિયુષ ઉર્ફે બોડિયો જે પોતાના ઘરે વસો કાછલા પુનિત ચોકની પાછળ પોતાના ઘરે પોતાના પિતાને મિલકતમાં ભાગ કેમ નથી આપતા તેમ કહીને તલવારનો ઝટકો સવારે નાસ્તા કરતા સમયે માથામાં મારેલો ત્યારે આરોપીના મમ્મી એટલે કે આ કામને ઈજા પામનારના પત્ની એ વખતે ઘરમાં હાજર હતા. તેમની હાજરીમાં આ કામના આરોપીએ પોતાના પિતાને તારીખ 5/8/2020 રોજ સવારે તલવારના ઘા મારીને ઈજા કરેલી અને તે બાબતની ફરિયાદ તેમના પડોશમાં રહેતા વ્યક્તિએ તારીખ 5/8/2020 રોજ આપેલી. સમગ્ર ટ્રાયલ દરમિયાન કમનસીબી એવી રહી કે આ કામના ઈજા પામનાર જે હતા ઈશ્વરભાઈ ગોહેલ કે જે નામદાર કોર્ટમાં જુબાની આપી ન શક્યા અને તેઓ ગુજરી ગયેલા તેમનું ગુજરી જવાનું કારણ બીજું હતું, પરંતુ તેમ છતાં નામદાર કોર્ટે જે આઈ વિટનેસ છે આ કામને મરણ જનાર ઈશ્વરભાઈના પત્ની એમની જુબાનીને ગ્રાહ્ય રાખીને અને પ્રોસિક્યુશન તરફે નામદાર કોર્ટની અંદર કુલ 14 જેટલા સહયોજને તપાસેલા અને આશરે 16 જેટલા દસ્તાવેજી પુરાવા નામદાર કોર્ટમાં રજૂ કરેલા અને નામદાર કોર્ટે આજરોજ આ કામના જે નજરે જોનાર સાહિત્ય છે મરણ જનારના પત્ની અને આ કામના આરોપીના માતા તેમની જુબાની તથા સરકાર પક્ષે રજૂ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવો અને મૌખિક દલીલનો ગ્રાહ્ય રાખીને આજરોજ નામદાર કોર્ટે આરોપીને 5 વર્ષની સખત કેદની સજા ફરમાવેલી છે. એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અવર લાઈફ બીકોઝ વિથ ધ હેલ્પ ઓફ એજ્યુકેશન વી કેન અચીવ એનીથિંગ. લીડ હેલ્પ્સ મી ઇન ક્લિયરિંગ માય કોન્સેપ્ટ વિથ ધ હેલ્પ ઓફ મેની વિડીયોઝ સીઆરએલ્સ એન્ડ સ્લાઇડ્સ. લીડ મેક્સ મેથ્સ એન્ડ સાયન્સ વેરી ઇન્ટરેસ્ટિંગ વિથ ધ હેલ્પ ઓફ એક્સપેરિમેન્ટ્સ એન્ડ વિડીયોઝ.